Gandhi Sahib, our special guest, Madam Janet, અને અન્ય મહાનુભાવો અને આપણી મહેફિલને રોડ ડાકના અંકિયાભાઈ પટેલ, સુરતાધર્મમાં બધીનો યુવા મિત્રો, ખરેખર અને બેન, આજનો આપણો પ્રસંગ બહુ ખુશીનો પ્રસંગ રહે. કારણ કે ગામનો ઇતિહાસ લખ્યો છે પછી, અને આ એક જમાનામાં મારો સ્ટુડન્ટ હતો એટલે મને ગર્વ છે કે એણે બહુ સરસ કામ કર્યું છે. અમેરિકા એને પોતાના કુટુંબને માટે અમેરિકા છોડીને અહીંયા વસવાનું નક્કી કર્યું. તે દરમિયાન એણે એના જે સમય મળ્યો એ સમયને ગામના ઇતિહાસ પાછળ ખર્ચીને, કારણ કે હું વખત એની સાથે ફોન પર રૂબરૂ અમે બેસીને ચર્ચા કરતા હતા અને આગળ શું કરવું, કેવી રીતે કરવું એની ચર્ચા અમે કરી હતી. ખરેખર આપ સૌને ખબર હોય, હું માનું છું કે થશે કે આ પહેલાં અજંત ચંગારી, મહેશ ચંગારી, સુભી મનોહરી, સિરાજ પટેલ, હું પોતે, ઇસ્માઇલભાઈ ખુણાવાલા, અમે સૌએ થઈને ભરૂચ જિલ્લાના મુસ્લિમ પટેલોની દશા અને દિશા પુસ્તક લખ્યું. એમાં આખા ભરૂચ જિલ્લાના ઇતિહાસનું, આખા ભરૂચ જિલ્લાના વોરા પટેલોનો ઇતિહાસ એમાં લખ્યો છે. અને એ બંને ઇતિહાસ આજે નાસિકે જે લખ્યું છે તે અને એ ઇતિહાસનું પુસ્તક અમે લગભગ આજથી હું માનું છું કે 5-1 વર્ષ થઈ ગયા છે. તો એમાં જે વાત લખી છે એનો એક લીટીમાં મારે જો સાર કહેવો હોય તો એમ કહીએ કે ભરૂચ જિલ્લાના વોરા પટેલો છે એમાં અલ્લાહ તઆલાએ એવી શક્તિ મૂકી છે કે એનામાં પરગતું કરવાનું પડ્યું, ખૂબ ઠાસી ઠાસીને પડ્યું છે. પરગતું પણ એટલે બીજાને માટે ફિદા થઈ જવું, એના માટે કામ કરવું છે. ખરેખર આપણને બધાને ગર્વ થાય છે અને થવો જ જોઈએ, કારણ કે આપણા ગામનો ઇતિહાસ છે. અને આવી બીજી એક મારું સજેશન છે આપણા ટેકાજિયા વેલફેર સેન્ટર યુકે અને પીવી યુકે અને વર્લ્ડ વોરા પટેલ ઓર્ગેનાઇઝેશન કે આપણે જે રીતે આ ભરૂચ જિલ્લાનો વોરા પટેલોનો ઇતિહાસ લખ્યો, ટેકાજિયા ગામનો ઇતિહાસ પણ લખાયો, પણ સમગ્ર ભરૂચ જિલ્લાના જે લોકો રાજકારણના ક્ષેત્રે, સામાજિક ક્ષેત્રે, સાહિત્યના ક્ષેત્રે, રમત ગમતના ક્ષેત્રે અને બીજા જે ક્ષેત્રમાં વિદ્યાર્થીઓએ, પુરુષોએ, યુવાનોએ જે કંઈ પ્રાપ્ત કર્યું છે એનું એક પુસ્તક તૈયાર કરવાનું આહવાન આપણા અજમ ચંકારની છે, ઈશ્વરભાઈ ખુણાવાલા છે, ઇકબાલ ધોળીવાલા છે અને આપણી ચંકારિયા વેલફેર સેન્ટર યુકેને હું આહવાન કરું છું કે આવા એક પુસ્તક માટે આપણે નાસિરભાઈ અને એમની સાથે બીજા એક બે સારા વિદ્યાર્થભાઈ જેવાઓને સાથે લગાડીને આપણે એમના સંપાદન હેઠળ એક આ પુસ્તક આપણે તૈયાર કરીએ. કારણ કે ઇતિહાસ, ઈશ્વર સાહેબે અમને કહ્યું કે ઇતિહાસ જે માણસ ભૂલી જાય છે એને ઇતિહાસ ભૂલી જાય છે, લોકો ભૂલી જાય છે. એટલે ઇતિહાસ આપણો ભવ્ય છે અને એ ભવ્ય ઇતિહાસને આપણે યાદ રાખીને હજુ આગળ આપણે શું કરવું જોઈએ એ આવા બધા પુસ્તકો મારફતે આપણા ભાવિ પેઢી માટે આપણે આ એક જેવી રીતે મા બાપ ગુજરી જાય ત્યારે પોતાના સંતાનો માટે વિકત મૂકી જાય છે, તો આપણે આપણી નવી પેઢી માટે આપણો ભવ્ય ઇતિહાસ શું છે એ મૂકી જઈએ. અને મેં જે સૂચન કર્યું કે જે પુસ્તક લખવાનું છે એટલા માટે કે આપણા યુવા ભાઈ બહેનો જે ભણે છે કોલેજોમાં, સ્કૂલોમાં, એમના માટે આઈકોન એમને પસંદ પડે કે ભાઈ કોઈને રમત ગમતનું જોવું હોય તો વિચારે કે ભાઈ આપણા રશીદ પટેલ કે ગુલામ પટેલ કે ફલા એ રીતે એટલેટમાં જે લોકોએ કામ કર્યું છે. અમારા વચમાં આપણે મળ્યા ત્યારે પણ બટકી કરી એક આપણા લાગણા હતા એ એટલેટ બન્યા છે. એમને એમ કહ્યું કે હું એટલેટ બન્યો છું કે આપણે મારે કોઈ કામ કરવાની જરૂર નથી, એટલા પૈસા મને સરકાર તરફથી મળે છે. તો દરેક વસ્તુમાં આપણે ડૉક્ટર બનીએ, એન્જિનિયર બનીએ, સીએ બનીએ, એની સાથે સાથે આઈએએસ અને આઈપીએસ પણ બનીએ અને આવા જુદા જુદા ક્ષેત્રોના અંદર નામના કાઢીએ. એટલા માટે આઈકોન નક્કી કરે વિદ્યાર્થીઓ, એટલા માટે આપણે આ એક આવા પુસ્તક કરવાની જરૂર છે. અને એ મને ઉમ્મીદ છે કે ઇન્શાલ્લાહ
અને આ બધી શંકાઓ અને આ યુવાનો એ વાતને ઉપાડી લેશે અને આગળ વધશે. મને બે શબ્દ કહેવાની છે ત્યાં મળી એ બદલ આ પ્રસંગનો આભાર અને નાસિકભાઈ અત્યારે ખૂબ ખૂબ અભિનંદન.